નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ ચારના ગુજરાતી વિષયની તારીખ એક ચાર બે હજાર ત્રેવીસના રોજ લેવાનારી જે પ્રશ્ન બેંક છે જે એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે આ એકમ કસોટી હવે લેવાવાની તો નથી પરંતુ આની અંદર જે પ્રશ્નો છે તે તમારી વાર્ષિક પરીક્ષા માટે એટલે કે ધોરણ ચારના ગુજરાતી વિષયની બે હજાર ત્રેવીસની જે વાર્ષિક પરીક્ષા માટે છે તેના માટે ખૂબ મહત્ત્વના છે તો દરેક વિદ્યાર્થી આ પ્રશ્નોને જરૂરથી યાદ કરી લેવા અને તેનો અભ્યાસ કરી લેવો પ્રશ્ન નંબર એક કોષ્ટકને સમજી વાંચી અને નીચેના પ્રશ્નોના જવાબ લખો કોઈ પણ એક જેના કુલ છ માર્ક્સ છે તો સર્વપ્રથમ તમે અહીં જોશો તો આપણને એક જાહેરાત આપેલી છે મનસ્વી પ્રોવિ સોરી એક બિલ આપણને આપેલું છે કે મનસ્વી પ્રોવિઝન સ્ટોર કરિયાણાની વસ્તુ તદ્દન વ્યાજબી ભાવે મળશે હવે અહીંયા તમે જોઈશો લાઇસન્સ નંબર આપેલું છે સ્થળ આપેલું છે માલિકનું નામ આપેલું છે સમય છે સવારે આઠથી સાંજે આઠ સુધી અને દરેક વસ્તુના નામ આપેલા છે ને એ વસ્તુના માપ તેમજ એમની જે કિંમત છે તે અહીંયા આપણને લખીને દર્શાવેલી છે તો એ બિલ જે છે એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછાશે તો જોઈએ આપણે તેમના ઉત્તર પહેલો સવાલ કઈ વસ્તુ ખરીદવા સૌથી વધુ રૂપિયા ચૂકવવા પડશે તો જવાબ આવશે કે ઘઉં ખરીદવા સૌથી વધુ રૂપિયા ચૂકવવા પડશે બીજો સવાલ અંકિતે મીઠાના છત્રીસ રૂપિયા ચૂકવ્યા તો તેમણે કેટલા કિલો મીઠું ખરીદ્યું હશે તો જવાબ આવશે અંકિતે મીઠાના છત્રીસ રૂપિયા ચૂકવ્યા તો તેમણે બે કિલોગ્રામ મીઠું ખરીદ્યું હશે ત્યાર પછી ત્રીજો સવાલ નીચેનામાંથી દુકાનમાં કઈ વસ્તુ નહીં મળે તો જવાબ આવશે ગોળ નીચેનામાંથી ગોળ નહીં મળે ત્યાર પછી ચોથો સવાલ નિશ્વ સવારે સાત વાગે દુકાન પર ખાંડ લેવા જશે તો તેમને મળશે કેમ જવાબ આવશે જો નિશ્ચિત સવારે સાત વાગે દુકાન પર ખાંડ લેવા જશે તો તેમને ખાંડ મળશે નહીં કારણ કે દુકાનનો સમય સવારે આઠથી સાંજે આઠ વાગ્યા સુધીનો છે પાંચમો સવાલ આ દુકાનનો લાઇસન્સ નંબર કયો છે તો જવાબ આવશે કે આ દુકાનનો લાઇસન્સ નંબર ત્રણસો પચીસ જેમ પંચ્યાસી છે ત્યાર પછી છઠ્ઠો સવાલ નીચેનામાંથી કઈ વિગત જાહેરાત સાથે શું સંગત નથી તો અહીંયા ચાર વિકલ્પો આપેલા છે તેમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ સી એક જ ત્યાર પછી બીજું કોષ્ટક અહીંયા આપણને આપેલું છે અને કહ્યું છે કે કોષ્ટકને સમજી વાંચી અને નીચેના પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કોષ્ટક આપેલું છે સેલ 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 વિદ્યાર્થીઓની ઉપયોગી વસ્તુઓનો સેલ તારીખ આપેલી છે પંદર દસ બે હજાર બાવીસથી પચીસ દસ બે હજાર બાવીસ અહીંયા મોબાઈલ નંબર આપેલો છે સમય છે સવારે નવથી રાત્રિના નવ સુધી અને સ્થળ પણ આપણને આપેલું છે ગાબટ રોડ બાયડ હવે નોટબુક ત્યાર પછી ફૂલ રેકેટ ભજીયા પેન્સિલ કુલ્ફી ચેક રબર આઈસ્ક્રીમ મોબાઈલ સ્વેટર બેટ સફરજન સ્કેચ પેન દડો મોજા સ્કૂલ ડ્રેસ વગેરે જેવી વસ્તુઓ અહીં આપણને આપેલી છે તો જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ કોષ્ટકમાં વપરાયેલ ત્રણ ગુજરાતી શબ્દોના નામ લખો તો કોષ્ટકમાં ચેક રબર મોજા કુલ્ફી આ ત્રણ ગુજરાતી શબ્દો વપરાયેલા છે બીજો સવાલ ટીનાને સેલમાંથી સમોસા મળશે કેમ તો જવાબ આવશે કે ટીનાને સેલમાંથી સમોસા મળશે નહીં કારણ કે સેલમાં વિદ્યાર્થીઓને લગતી વસ્તુઓ મળે છે ત્રીજો સવાલ ખનક રમત રમવા માટે સેલમાંથી કઈ કઈ વસ્તુ લેશે તો ઉત્તર ખનક રમત રમવા માટે સેલમાંથી ફૂલ રેકેટ બેટ અને દડો લેશે ત્યાર પછી ચોથો સવાલ સેલ કુલ કેટલા દિવસ ચાલુ રહેશે તો જવાબ આવશે સેલ કુલ દસ દિવસ ચાલુ રહેશે પાંચમો જીગર સવારે આઠ વાગે સેલમાં વસ્તુ લેવા જશે તો તેમને મળશે કેમ તો ઉત્તર આવશે કે જીગર સવારે આઠ વાગે સેલમાં વસ્તુ લેવા જશે તો તેમને મળશે નહીં કારણ કે દુકાનનો સમય સવારે નવથી સાંજના નવ વાગ્યા સુધીનો છે ત્યાર પછી છઠ્ઠો સવાલ જોઈએ નીચેનામાંથી કઈ વિગત જાહેરાત સાથે શું સંગત નથી તો જવાબ આવશે વિકલ્પ એ અગિયાર દિવસ ચાલો ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ નીચેની જાહેરાત વાંચી અને પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે શાળાના વિદ્યાર્થીઓ માટે ગીત સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલું છે ગીત સ્પર્ધા માટેના વિષયો છે દેશ પ્રેમ સ્વચ્છતા અને ગાંધીજી તારીખ છે બાર બાર બે હજાર બાવીસ સ્થળ છે ચાણક્ય પ્રાથમિક શાળા વીરપુલ તાલુકો અને જિલ્લો જૂનાગઢ છે હવે આ સ્પર્ધા બે વિભાગમાં યોજાવાની છે એક તો ધોરણ ત્રણથી એ પ્રથમ વિભાગ અને ધોરણ છથી આઠ બીજો વિભાગ પ્રત્યેક વિભાગમાં પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આ પ્રમાણે મળશે જેમ કે એક હજાર રૂપિયા પ્રથમ ઇનામ પાંચસો રૂપિયા દ્વિતીય ઇનામ અને ત્રણસો રૂપિયા તૃતીય ઇનામ હવે એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો જોઈએ તેમના ઉત્તર પહેલો સવાલ ગીત સ્પર્ધા માટેના વિષયો કયા કયા છે તો જવાબ આવશે કે ગીત સ્પર્ધા માટેના વિષયો દેશ પ્રેમ સ્વચ્છતા અને ગાંધીજી છે બીજો સવાલ ગીત સ્પર્ધા માટેનું આયોજન કઈ સ્કૂલે કર્યું છે તો ઉત્તર ગીત સ્પર્ધા માટેનું આયોજન ચાણક્ય પ્રાથમિક શાળા વીરપુરે કર્યું છે ત્રીજું બીજા ક્રમે વિજેતા થનાર વિદ્યાર્થીને કેટલું ઇનામ મળશે તો ઉત્તર બીજા ક્રમે વિજેતા થનાર વિદ્યાર્થીને પાંચસો રૂપિયાનું ઇનામ મળશે ત્યાર પછી ચોથો સવાલ વિદ્યાર્થીના નામ મોકલવા માટેની અંતિમ તારીખ કઈ છે તો વિદ્યાર્થીના નામ મોકલવા માટેની અંતિમ તારીખ બાર બાર બે હજાર બાવીસ છે પાંચમું તમે કયા વિભાગમાં ભાગ લઈ શકશો તો ઉત્તર આવશે અમે પહેલા વિભાગમાં ભાગ લઈ શકશું છઠ્ઠું હિનાય ગીત સ્પર્ધામાં ભાગ લેવા તો જવાબ આવશે ચાણક્ય પ્રાથમિક શાળાએ જવું પડશે ત્યાર પછી ચોથું નીચેની જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે જાદુગર નટખટ ગુજરાતના નામાંકિત કલાકારો સાથે રોજ રાત્રે નવ કલાકે દર રવિવારે બે શો હોય છે સાંજે છ કલાકે અને રાત્રે નવ કલાકે ટિકિટનો દર છે દોઢસો રૂપિયા અને બાળકો માટે પચાસ રૂપિયા એક એક બે હજાર ત્રેવીસથી શરૂઆત થઈ રહ્યું છે સ્થળ આપણને આપેલું છે અને ઘર બેઠા ટિકિટ મેળવવા માટેનો નંબર પણ આપણને આપેલો છે તો જોઈએ આપણે અહીંયા પહેલો સવાલ જાદુગરનું નામ શું છે તો જવાબ આવશે જાદુગરનું નામ નટખટ છે બીજું બે શો કયા વારે બતાવવામાં આવશે તો દર રવિવારે બે શો બતાવવામાં આવશે ત્રીજું જાદુગર શોની શરૂઆત કઈ તારીખથી કરવામાં આવશે તો જાદુગર શોની શરૂઆત એક એક બે હજાર ત્રેવીસથી કરવામાં આવશે ત્યાર પછી ચોથો સવાલ તમારા પપ્પા તમે તમારા પપ્પા સાથે જાદુગર જોવા માટે જશો તો તમારા પપ્પાએ કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો કે એકસો પચાસ રૂપિયા પપ્પાના અને પચાસ રૂપિયા મારા એટલે કે બાળકોની ફી પચાસ રૂપિયા એમ કુલ બસો રૂપિયા ચૂકવવા પડશે પાંચમો સવાલ વિભાને ઘર બેઠા જાદુગરની ટિકિટ મેળવવી છે તો શું કરશે વિભાને ઘર બેઠા જાદુગરની ટિકિટ મેળવવી છે તો નાઇન થ્રી ટુ સેવન થ્રી ફોર પર સંપર્ક કરશે ત્યાર પછી છઠ્ઠો સવાલ આ જાહેરાત સાથે કઈ બાબત સુસંગત નથી તો જવાબ આવશે વિકલ્પ સી એકસોને સાહીઠ રૂપિયા ત્યાર પછી આપણે જોઈએ પાંચમો સવાલ ગુણપત્રકને સમજીને વાંચીને પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ગુણપત્રક આપવામાં આવેલું છે ઓક્ટોબર બે હજાર બાવીસનું છે અહીંયા ધોરણ ત્રણ વિદ્યાર્થીનું નામ છે ગણેશ હેતલ મેહુલ અંકિત અને હિમાની હવે અહીંયા ગુજરાતી વિષયમાં તમે જોઈ શકો પંદર માર્ક્સ છે ત્યાર પછી હેતલ સોરી ગણેશને પંદર માર્ક્સ છે પર્યાવરણમાં સત્તર માર્ક્સ છે હેતલને ચોત્રીસ અને પર્યાવરણમાં છત્રીસ મેહુલને ગુજરાતીમાં છવ્વીસ અને પર્યાવરણમાં ત્રીસ અંકિતને ગુજરાતીમાં આડત્રીસ અને પર્યાવરણમાં ચાલીસ છે જ્યારે હિમાનીને ગુજરાતીમાં વીસ છે અને પર્યાવરણમાં બત્રીસ છે તો જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ ગુજરાતીમાં સૌથી વધારે ગુણ કોણે મેળવ્યા છે તો જવાબ આવશે ગુજરાતીમાં સૌથી વધારે ગુણ અંકિતે મેળવ્યા છે બીજું આ ગુણપત્રક કયા ધોરણનું છે તો જવાબ આવશે આ ગુણપત્રક ધોરણ ત્રણનું છે ત્રીજું કયા માસનું ગુણપત્રક છે તો કે ઓક્ટોબર માસનું ગુણપત્રક છે ત્યાર પછી ચોથું હેતલે ગુજરાતીમાં ચોવીસ ગુણ કુલ કેટલા ગુણમાંથી મેળવ્યા છે તો જવાબ આવશે કે હેતલે ગુજરાતીમાં ચોત્રીસ ગુણ કુલ ચાલીસ ગુણમાંથી મેળવ્યા છે પાંચમો સવાલ બંને વિષયમાં સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થી કોણ છે તો બંને વિષયમાં સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થી અંકિત છે છઠ્ઠું આ ગુણપત્રક સાથે કઈ બાબત સુસંગત નથી તો જવાબ આવશે વિકલ્પ બી અંગ્રેજી ત્યાર પછી પ્રશ્ન નંબર બે ની એક એક વાક્યમાં જવાબ લખો જેના કુલ છ માર્ક્સ છે પહેલો સવાલ દાદીના સમયમાં કઈ કઈ રમતો રમાતી હતી તો દાદીના સમયમાં મારદડી આંબલી પીપળી પકડદાવ ગિલ્લી દંડા વગેરે રમતો રમાતી હતી બીજો સવાલ ગોવાળોને મથુરામાં શા માટે અવારનવાર જવું પડતું હતું તો ઉત્તર ગોવાળોને મથુરામાં ગાયો ચરાવવા અવારનવાર જવું પડતું હતું ત્રીજો સવાલ કોરોનાના સમયમાં કેવા પ્રકારની રમતો રમવાની બાળકોને ફરજ પડી તો ઉત્તર કોરોનાના સમયમાં ઘરમાં રમી શકાય તેવા પ્રકારની રમતો રમવાની બાળકોને ફરજ પડી ચોથું તાકોડી એટલે શું તો ઉત્તર આવશે તાકોડી એટલે એવી વ્યક્તિ કે જેને એ તાકે તેને પાડી જ દે પાંચમો સવાલ બેન શા માટે દિવાલ રંગવા માટે તૈયાર થઈ ગયો તો ઉત્તર આવશે ટોમનું દિવાલ રંગવાનું કામ બેનને રસપ્રદ લાગ્યું માટે બેન દિવાલ રંગવા માટે તૈયાર થઈ ગયો ત્યાર પછી છઠ્ઠો સવાલ યશોદા માતા કેમ કંટાળી ગયા હતા ઉત્તર યશોદા માતા લાલાના તોફાનથી કંટાળી ગયા હતા સાતમો સવાલ દડો પાછો મેળવવા શાથી મુશ્કેલ હતો ઉત્તર નદીમાં કાલીયે નાગ રહેતો હતો માટે જીવનું જોખમ હતું એટલે દડો પાછો મેળવવો અઘરો હતો ત્યાર પછી આઠમો સવાલ ટોમની ચાલાકીએ તેને કઈ કઈ વસ્તુઓ અપાવી ઉત્તર ટોમની ચાલાકીએ ટોમને સફરજન પતંગ લખોટી કૂતરાને પહેરવાનો એક પટ્ટો તૂટેલો ચપ્પુનો હાથો રમકડાનો સિપાહી અને એક મોટી તાળા વગરની ચાવી અપાવી ત્યાર પછી નવમો સવાલ ગોપીઓએ યશોદા માતાને શી ફરિયાદ કરી શાથી તો ગોપીએ ફરિયાદ કરી કે કનૈયાએ કાંકરી મારીને તેની મટકી ફોડી નાખી અને તેમનું દહીં તથા માખણ પણ ખાઈ જાય છે દસમો સવાલ તમને સૌથી વધુ કયું કામ કરવું ગમે તો મને સૌથી વધુ ઇસ્ત્રી કરવાનું કામ ગમે અગિયારમું રમતમાં એકો હોઉં એટલે તો કે રમતમાં એકો હોઉં એટલે કે રમતમાં પારંગત હોવું ત્યાર પછી બારમો સવાલ તમને કઈ દેશી રમત ગમે છે શા માટે મને ગિલ્લી દંડો સાતોડિયું લંગડી વગેરે દેશી રમતો ગમે કારણ કે તેમાં બિલકુલ ખર્ચ થતો નથી તેરમું દિવાલ રંગવામાં ટોમે બીજાની મદદ કેવી રીતે મેળવી તો ટોમે એક યુક્તિપૂર્વક દિવાલ રંગવામાં બીજાની મદદ મેળવી ચૌદમો સવાલ બલભદ્ર એ કૃષ્ણને દડો લેવા જવા રોક્યા કેમ નહીં ઉત્તર બલભદ્રને વિશ્વાસ હતો કે કૃષ્ણ દડો લેવા નદીમાં જશે જ એટલા માટે બલભદ્રએ કૃષ્ણને દડો લેવા જવા રોક્યા નહીં ત્યાર પછી પંદરમો સવાલ રુદ્ર અને પલકને દાદા ઘર કુકડી કેમ કહે છે કારણ કે રુદ્ર અને પલક ઘરે બેસીને ટીવી અને ફોનમાં જ મથિયા કરે છે એટલા માટે સોળમો સવાલ આપણી ટીમ એટલે કઈ ટીમ તો કે આપણી ટીમ એટલે આપણા દેશની ટીમ સત્તરમો સવાલ ટોમને બે સફરજન કેવી રીતે મળ્યા ટોમને એક સફરજન બેને આપ્યું અને એક સફરજન પોલી આંટીએ આપ્યું આમ બે સફરજન મળ્યા ત્યાર પછી અઢારમો સવાલ ગોકુળના બાળકોને માખણ શા માટે ખાવા નથી મળતું તો ગોકુળના બાળકોને માખણ ખાવા નથી મળતું કારણ કે ગોકુળના લોકો ખૂબ જ માખણ મથુરામાં બધું જ માખણ મથુરામાં જઈને વેચી દે છે ઓગણીસમો સવાલ ગોવાળો શા માટે નવો દડો લાવવાનો વિચાર કરે છે ઉત્તર એક દડો યમુના નદીના પાણીમાં જતો રહ્યો હતો અને ત્યાં કાલીય નાગ રહેતો હતો માટે બાળકો નવો દડો લાવવાનો વિચાર કરે છે ત્યાર પછી વીસમો સવાલ તમને ટોમની વાર્તામાં સૌથી વધુ મજા ક્યારે આવી શા માટે ટોમે દિવાલ રંગવાનું કંટાળાજનક કામ પૂરું કરવાની યુક્તિ કરી અને બેનની પાસેથી સફરજન મેળવી તેને દિવાલ રંગવાનું કામ સોંપ્યું ત્યારે વાર્તામાં સૌથી વધુ મજા આવી એકવીસમો સવાલ આપણે ઘરને રંગરોગાન ક્યારે કરાવીએ છીએ તો ઉત્તર આપણે ઘરને રંગરોગાન જ્યારે આપણા ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે કરાવીએ છીએ ત્યાર પછી બાવીસમો સવાલ ગોવાળો ધરાની પાસે જતા કેમ ડરતા હતા તો ઉત્તર ગોવાળો ધરાની પાસે જતા જતા ડરતા હતા કારણ કે તેની પાસે કાલિય નાગનો વાસ હતો ત્રેવીસમું તમે કયું કામ કરો ત્યારે તમારા શિક્ષક ખુશ થઈ જાય છે જ્યારે કોઈ અઘરો પ્રશ્ન જ અઘરા પ્રશ્નનો જવાબ આપે ત્યારે મારા શિક્ષક ખુશ થઈ જાય છે ત્યાર પછી ચોવીસમું ટોમ સિટી વગાડી શું દર્શાવતો હતો તો જવાબ આવશે ટોમ સિટી વગાડી દર્શાવતો હતો કે આ મસ્ત સિટી વગાડતો કામ કરું છું ત્યાર પછી પચીસમો સવાલ કઈ ખાવાની વસ્તુ તમારા મોઢામાં પાણી લાવી દેશે તો જલેબી પેંડા પાણીપુરી વગેરે ખાવાની વસ્તુઓ અમારા મોઢામાં પાણી લાવી દેશે છવ્વીસમો સવાલ પથારીમાંથી બેઠા થતાં ટોમને કયો વિચાર આવ્યો તો જોઈએ ઉત્તર પથારીમાંથી બેઠા થતાં ટોમને વિચાર આવ્યો કે આજે સ્કૂલ નથી પથારીમાંથી બેઠા થતાં ટોમને વિચાર આવ્યો કે આજે સ્કૂલ નથી લેસન નથી બસ આરામ કરો અને રમવા જાઓ સત્યાવીસમો તમારો દડો પાણીમાં પડી જાય ત્યારે તમે શું કરશો ઉત્તર જો અમારો દડો પાણીમાં પડી જાય તો અમે પાણીમાં ડૂબકી મારીને દડાને પાણીમાંથી બહાર લઈ આવીશું ત્યાર પછી અઠ્યાવીસમો સવાલ ટોમના જેવી ચાલાકી તમે ક્યારે ક્યારે કરો છો ઉત્તર મારા મમ્મી જ્યારે મને કોઈ કામ સોંપે છે ત્યારે હું ટોમના જેવી ચાલાકી કરું છું સવાલ કૃષ્ણ ખરેખર પાણીમાં દડો લેવા જ ગયા હતા કેમ તો જવાબ આવશે ના કૃષ્ણ ખરેખર દડો લેવા નહોતા ગયા પરંતુ કાલીયા નાગને મારવા માટે ગયા હતા ત્રીસમો સવાલ તમારા વડીલો સાથે તમે કઈ કઈ રમતો રમો છો તો અમારા વડીલો સાથે અમે આંબલી પીપળી પકડદાવ લંગડી વગેરે જેવી રમતો રમીએ છીએ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ માંગ્યા મુજબ જવાબ લખો કોઈ પણ એક એમાં વિભાગ એ જોઈએ એમાં પેલું છે દવા લીધી કે નહીં તો જવાબ આવશે વિકલ્પ સી કે નહીં બીજું આપેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો ગોકુળ એક મજાનું સુંદર સરસ હતું ગામ તો આ યોગ્ય ક્રમમાં ગોઠવીએ તો વાક્ય બનશે ગોકુળ એક સરસ મજાનું ગામ હતું ત્યાર પછી ત્રીજું આપેલ વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો તો જો ભાઈ આ હંસ મારો છે તો જવાબ આવશે ભાઈ પછી ઉદ્ગાર ચિહ્ન આ હંસ મારો છે ચોથું આપેલ જોડમાંથી સાચી જોડ ઉપર ખરાની નિશાની કરો તો અહીંયા આવશે વિકલ્પ બી બહારનો વિરુદ્ધાર્થી થશે અંદર ત્યાર પછી વિભાગ બે અહીંયા આપેલું છે પહેલું કે મહિમાએ બહારનું ખાધું હતું એટલે એને પેટમાં દુખે છે બીજું આપેલા શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવો વાંદરાને આ પકડી લો તાત્કાલિક તો અહીંયા વાક્ય બનશે આ વાંદરાને તાત્કાલિક પકડી લો ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ આપેલા વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો બોલવાનર શું કામ છે તો જવાબ આવશે બોલવાનર શું કામ છે તો અહીંયા તમે જોશો તો આપણે પ્રશ્ન ચિહ્ન મૂકવું પડશે ત્યાર પછી ચોથું આપેલા જોડમાંથી સાચી જોડ પર ખરાની નિશાની કરો જેના કુલ એક માર્ક છે તો આળસનું વિરુદ્ધાર્થી થશે મહેનત ચાલો ત્યાર પછી આપણે વિભાગ ત્રણ જોઈએ એમાં પહેલો સવાલ રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો તો અહીંયા જવાબ આવશે તેથી બીજું આપેલા શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવો ત્રણ દાંત આરાધ્યના ગયેલા સડી તો જવાબ આવશે આરાધ્યાના ત્રણ દાંત સડી ગયેલા ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ આપેલા વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો ડોક્ટરે શાના વડે તપાસ કરી તો જવાબ આવશે ડૉક્ટરે શાના વડે તપાસ કરી ચોથું આપેલા જોડમાંથી સાચી જોડું ઉપર ખરાની નિશાની કરો તો અહીંયા વિકલ્પ સી જવાબ આવશે ધોળો એનું વિરુદ્ધાર્થી કાળો આ જવાબ એકદમ સાચો થશે ત્યાર પછી વિભાગ ચાર મોહને કહ્યું ખાલી જગ્યા હું રામશંકરનો દીકરો છું તો મોહને કહ્યું કે ત્યાર પછી બીજું આપેલા શબ્દોની યોગ્ય ક્રમમાં ગોઠવું નામનું સુંદરપુર નાનકડું હતું ગામ તો જવાબ આવશે સુંદરપુર નામનું નાનકડું ગામ હતું ત્યાર પછી ત્રીજું આપેલા વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો સિંહણે કહ્યું તમે અત્યાર સુધી ક્યાં હતા જેનો કુલ એક માર્ક છે તો જવાબ આવશે સિંહણે કહ્યું તમે અત્યાર સુધી ક્યાં હતા ચોથું આપેલ જોડમાંથી સાચી જોડ પર ખરાની નિશાની કરો જેના કુલ એક માર્ક્સ છે તો અહીંયા પાસનું વિરુદ્ધાર્થી થશે નાપાસ ત્યાર પછી આપણે વિભાગ પાંચ જોઈએ એમાં પહેલું ગૌરવ નાપાસ થયો તે હિંમત નહો ના હાર્યો તો જવાબ આવશે પરંતુ ગૌરવ નાપાસ થયો પરંતુ તે હિંમત ના હાર્યો બીજું આપેલા શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવો દરવાજેથી વાંદરો રૂમમાં આવ્યો પાછળના તો જવાબ આવશે વાંદરો પાછળના દરવાજેથી રૂમમાં આવ્યો જેના કુલ એક માર્ક છે ત્યાર પછી ત્રીજો જોઈએ આપેલ વાક્યમાં યોગ્ય વિરામચિહ્નો મૂકો એક મિત્રએ કહ્યું નિયમ એટલે નિયમ તો આ રીતે આવશે જો એક મિત્રએ કહ્યું નિયમ એટલે નિયમ ચોથું આપેલ જોડમાંથી સાચી જોડ પર ખરાની નિશાની કરો તો તીખાનું વિરુદ્ધાર્થી મીઠો આ થશે આપણો જવાબ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર માંગ્યા મુજબ જવાબ લખો એમાં કોઈ પણ એક વિભાગ આપણે લખવાનો છે જેના કુલ બે માર્ક્સ છે તો જોઈએ એ આપેલા શબ્દમાંથી ઓછામાં ઓછા ત્રણ શબ્દ બનાવો તો અહીંયા આપણને આપેલું છે અમદાવાદ તેમાંથી વાદ દામ દાદ અને અદા આવા શબ્દો બનશે જીવનભર એમાંથી જીવ ભર વન અને જીભ ત્યાર પછી બી આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો અહીંયા આપણને વરસાદ અને છત્રી આમ બે શબ્દો આપેલા છે તો આપણું વાક્ય બનશે વરસાદમાં છોકરી છત્રી લઈને શાળાએ જાય છે ત્યાર પછી બીજું છે બળદ અને ખેતી તો અહીંયા આપણું જવાબ આવશે ખેતી કરવામાં બળદ ઉપયોગી છે ત્યાર પછી આપણે વિભાગ બે જોઈએ અહીંયા કહ્યું છે કે આપેલા શબ્દમાંથી ઓછામાં ઓછા ત્રણ શબ્દો બનાવો કાન ખજૂરો તો અહીંયા આવશે કાન કાંખ ખરો અને નખ બીજું છે દીવા સળી તો અહીંયા શબ્દો બનશે વાસ સળી દીવા અને દીસ ચાલો ત્યાર પછી આપણે બીજું જોઈએ આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો જેના કુલ બે માર્ક્સ છે તો પહેલું છે દરજી અને કપડાં તો જવાબ આવશે દરજી કપડાં સીવે બીજું છે માળી અને બગીચો તો જવાબ આવશે માળી બગીચામાં ફૂલ છોડને પાણી પાઈ છે ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ત્રણ વિભાગ ત્રણની અંદર અહીંયા આપણને કહ્યું છે કે આપેલા શબ્દમાંથી ઓછામાં ઓછા ત્રણ શબ્દો બનાવો સૂરજ દાદા તો અહીંયા વાક્ય બનશે સૂર દાદા રજ અને સૂજ પાસબુક તો અહીંયાથી આપણે ત્રણ શબ્દ બનાવી શકીએ પાસબુક પાક અને બુસ ત્યાર પછી બી આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો જેના કુલ બે છે હોળી ખજૂર તો અહીંયા જવાબ આવશે લોકો હોળીમાં ખજૂર નાખે છે બીજું છે નદી અને પાણી તો અહીંયા આવશે નદીમાં ખૂબ પાણી છે ત્યાર પછી વિભાગ ચાર આપેલા શબ્દમાંથી ઓછામાં ઓછા ત્રણ શબ્દો બનાવો જેના કુલ બે માંગ છે તો જાદુગર એટલે કે જાદુ ઘર દૂર અને ઝાર બીજું છે સીતારામ એટલે કે સીતા રામ તારા અને સિંહ બી આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો જેના કુલ બે માગ છે ઉનાળો અને ગરમી તો વાક્ય બનશે ઉનાળામાં ખૂબ ગરમી પડે છે આકાશ અને વાદળ તો આકાશમાં વાદળ હોય છે ત્યાર પછી વિભાગ પાંચ અહીંયા કહ્યું છે કે આપેલા શબ્દમાંથી ઓછામાં ઓછા ત્રણ શબ્દો બનાવો જેના કુલ બે માગ છે રતન મહાલ તો રત હાલ મહા અને નમ દાવા નળ તો અહીંયા આપણા શબ્દો બનશે દાવા નળ વાળ અને દાળ ત્યાર પછી આપણે આગળ જોઈએ બી આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો જેના કુલ બે માર્ક્સ છે પૂજારી અને મંદિર તો જવાબ આવશે મંદિરમાં પૂજારી પૂજા કરે છે ત્યાર પછી બીજું છે ડ્રાઈવર અને બસ તો જવાબ આવશે ડ્રાઈવર બસ ચલાવે છે ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર પાંચ જોઈએ આપેલા શબ્દ પરથી વાર્તા બનાવીને લખો કોઈ પણ એક જેના પાંચ માર્ક્સ છે પહેલું બિલાડી ભૂખ રોટલી વાંદરો ત્રાજવું વહેંચણી અને પસ્તાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે વાર્તા છે તે અહીંયા નીચે આપણને આપેલી છે તો આ પ્રમાણે આ વાર્તાઓ જે છે તે આપણે લખી શકીએ તમે તમારી બુકની અંદર આ વાર્તા લખી શકો છો અથવા તો તમે યાદ રાખી શકો છો અથવા તો એવું લાગે તો વિડીયો તમે આ પોઝ કરીને પણ થોડા સમય માટે આ જે વાર્તાઓ છે તે જોઈ શકો છો એક વખત વાંચો તો તમે યાદ રાખી શકશો ત્યાર પછી બીજું છે જંગલ ગુફા સિંહ ઊંઘ સસલું અને દોસ્ત તેમજ ખુશી તો આના ઉપરથી પણ આપણે તમે અહીંયા જોઈ શકો છો આ પ્રમાણે આપણે વાર્તા બનાવી શકીએ સરસ મજાની જે વાર્તા છે તે આપણે દર્શાવેલી છે તો આ કરી શકીએ અહીંયા તો ત્રીજું છે સાબર પ્રતિબિંબ શિંગડા પગ દુઃખ કુતરા અને અફસોસ તો અહીંયા તમે જોઈ શકો છો કે એના ઉપરથી આપણે સરસ મજાની જે વાર્તા છે તે બનાવેલી છે અહીં તમારી સમક્ષ તે વાર્તાને દર્શાવેલી છે તમે લખી શકો છો અથવા તો તમારી નોટબુકની અંદર પણ તમે લખી અને યાદ રાખી શકો છો અથવા તો સીધે સીધો વિડીયો પોસ્ટ કરીને પણ તમે લખી શકો અથવા તો આ જે વાર્તાઓ છે તેની પીડીએફ એટલે કે મીન્સ કે આ જે પીડીએફ છે આખો સોલ્યુશન તે પણ તમે મેળવી શકો છો જેની વિગત તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે કે પીડીએફ કેવી રીતે મેળવવી ઝાડ પંખીઓ કબૂતર ઉંદર મિત્રો ખીર મિજબાન તો એના ઉપરથી તમે જોઈ શકો છો કે અહીંયા આપણે સરસ મજાની વાર્તા છે તે રજૂ કરી છે પાંચમો છે કાગડો તરસ કુંજો પાણી ચાંચ ઉડું અને નળી તો અહીંયા પણ આપણે આ સરસ મજાની જે વાર્તા છે તે રજૂ કરી છે દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયના જે એકમ કસોટી છે તેના પ્રશ્ન બેંકના સોલ્યુશન સાથે ધોરણ ત્રણ આપણે બધા જ ધોરણના જે વાર્ષિક પરીક્ષા માટેના જે પ્રશ્નપત્ર આ જે છે તેમના પણ સોલ્યુશન આપણે મૂકી દીધેલા છે જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તેમજ આપણા ચેનલના પ્લેલિસ્ટ પરથી પણ તમે આ તમામ સોલ્યુશન મેળવી શકશો તો આ વિડીયો તમારા દોસ્તો અને મિત્રોને જરૂરથી શેર કરજો જેથી કરીને તેઓ પણ આ વિડીયોનો અભ્યાસ કરી શકે પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે આ જે સોલ્યુશન છે તે ખૂબ મહત્ત્વનું છે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ મહત્ત્વનું છે એટલે દરેક વિદ્યાર્થીઓ એક વખત આ જે સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેવો